તારીખ 1/10/2024 ના રોજ ભારતીય ટપાલ વિભાગ દ્વારા ભારતીય નાગરિકોની સેવામાં 170 વર્ષ પૂર્ણ કરવામાં આવ્યા છે, જેની ઉજવણીના ભાગરૂપે SR મિસ્ત્રી સુપરિન્ટેન્ડન્ટ સુરેન્દ્રનગરના માર્ગદર્શન હેઠળ સુરેન્દ્રનગર ડિવિઝનમાં અલગ અલગ 6 જગ્યાએ સ્વૈચ્છિક બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં ધાંગધ્રા સબ ડિવિઝનલ ઇન્સ્પેક્ટર વિપુલ દેસાઈ દ્વારા રક્તદાન, મહાદાન અને માનવ સેવા એ જ પ્રભુ સેવા વાક્યને સાર્થક કરવા હળવદ પોસ્ટ ઓફિસ ખાતે પણ ભવ્ય બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બ્લડ ડોનેશન કેમ્પમાં 40 રક્તદાનની બોટલો એકત્રિત કરવામાં આવી હતી. ડોક્ટર અને ટેકનિશિયનની ટીમ આવેલા છીએ. આજે 1 ઓક્ટોબરના દિવસે હળવદ પોસ્ટ ઓફિસ ખાતે વિપુલભાઈ દેસાઈ દ્વારા 170 વર્ષ પૂર્ણ થયા છે પોસ્ટ ઓફિસને, એટલા માટે સ્વેચ્છાએ રક્તદાનનું આયોજન કરેલું છે. આ માટે પોસ્ટ ઓફિસના સભ્યો અને બીજા કોઈ સ્વેચ્છાએ ડોનેશન આપવું હોય તો આપી શકે છે. આ વિપુલભાઈ દ્વારા સારું એવું આયોજન કરેલું છે, એના માટે અમે અભિવાદન પાઠવીએ છીએ. આયોજિત રક્તદાન કેમ્પની અંદર માનવ સેવા એ જ પ્રભુ સેવા, રક્તદાન મહાદાનના સૂત્રને લક્ષ્યમાં રાખી આજે પોસ્ટ ઓફિસ દ્વારા જે સરાહનીય કાર્ય કર્યું છે તેને હું બિરદાવું છું. અને હળવદની તાસીર પ્રમાણે આખા ગુજરાતની અંદર સૌથી વધુ રક્તદાન કરતો જો કોઈ તાલુકો હોય તો એ હળવદ તાલુકો છે, અને એ પરંપરા જાળવી રાખ્યા જ અવિરત રક્તદાતાઓ રક્તદાન કરી રહ્યા છે. એટલે હળવદ જે છે એ એક આગવી ઓળખ લઈને આખા ગુજરાતમાં રક્તદાન માટે પ્રસિદ્ધ છે, તો એવી જ ઓળખ આપણે બનાવી રાખીએ અને વધુમાં વધુ આજના દિવસે રક્તદાન કરીએ. અને આગામી 16 નવેમ્બરના દિવસે બજરંગદળ દ્વારા જે હુતાત્મા દિનનો કાર્યક્રમ છે તે નિમિત્તે પણ રક્તદાન કેમ્પનું આયોજન કર્યું છે, તો 16 નવેમ્બરે પણ રક્તદાતાઓ મોટી સંખ્યામાં લોહાણા મહાજનવાડી ખાતે હુતાત્મા દિન નિમિત્તે રક્તદાન કરવા આવે એવી આજે હું અપીલ કરું છું.